નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ પીડિયા ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ જ મજા આવી રહી છે આપણા દરેક વિડીયોમાં, એ અમને ખ્યાલ આવી જાય છે. તમારો વોચ ટાઈમ છે, તમે એ સંપૂર્ણપણે ડેડિકેટેડ છો આ બધું જોઈને. હવે આ જ પ્રકારના વિડીયો છે એ ટૂંકા અને એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, જેને કહી શકાય, કંટાળો પણ ના આવે ને ત્યાં વિડીયો પૂરો થઈ જાય અને આપણો એક ટાર્ગેટ પૂરો થઈ જાય. તો આજના આ વિડીયોની અંદર આપણે સરસ મજાનો આવો ટોપિક શીખવાના છીએ અને એ ટોપિક છે WH રિલેટિવ્સ. પૂછાયેલા પ્રશ્નો પણ છે અને મજા આવે એવા સોલ્યુશન્સ પણ છે. તમને બધાને ખબર જ છે કે માસ્ટર ઇંગ્લિશ MCQSમાં આપણે એ જ રીતે આપ્યું છે, જેથી કરીને ક્યારેય કંટાળો ના આવે. અને ઇઝી ઇંગ્લિશ એવરગ્રીન ધી બેસ્ટ ગ્રામર છે જ, એમાં જ કોઈ શંકા છે જ નહીં. જે વિદ્યાર્થી મિત્રોને વસાવવાની બાકી છે તે આપેલા નંબર પર સંપર્ક કરે, જેથી કરીને આ બુક અમે ઝડપથી તમારા સુધી પહોંચાડી દઈએ અને તમે અંગ્રેજીમાં સરસ મજાના માર્ક્સ લાવતા થાવ. તો ચાલો શીખીએ. હવે અહીંયા તમારે આટલું એક હું તરત સરસ મજાની તમને એક શોર્ટકટ કી આપી દઉં, એટલું જો તમે સમજી લેશો તો બહુ આમ એકદમ મજા આવી જશે એમ કે હાશ આજ કંઈક શીખા. તો આટલું તમારે યાદ રાખવાનું છે. WH રિલેટિવ્સની ખાલી જગ્યા છે એ કયા પ્રકારે હોય છે, તો હવે અહીં તમે જુઓ કે અહીંયા પહેલાં જો શું છે, તો કે પહેલાં કરતા છે અથવા તો વ્યક્તિ છે, બરાબર. અહીં શું છે, પહેલાં વ્યક્તિ છે. અહીંયા પણ આઈ ડોન્ટ નો ધ મેન, તો આઈ એમ એ વ્યક્તિની વાત છે. હવે અહીં તમારે માત્ર ને માત્ર એ સમજવાનું છે કે આ પ્રકારનું નામ હોય ત્યારે શું કરવાનું છે, તો કે જો પહેલાં વ્યક્તિની વાત હોય, ત્યારબાદ ખાલી જગ્યા હોય, ત્યારબાદ ઓબ્જેક્ટ આપેલો હોય, તો બ્લેન્કની અંદર વુઝ આવતું હશે. હમણાં પૂછાયેલા પ્રશ્નો જ મેં તમને દેખાડ્યા, એ જ સોલ્યુશન કરશું. યાદ રાખજો, વ્યક્તિલક્ષી બાબત છે, ત્યારબાદ બ્લેન્ક છે, અને બ્લેન્ક પૂરી થાય એટલે તરત જ જો ઓબ્જેક્ટ હોય તો તમારે સમજવાનું ત્યાં શું મૂકવાનું થશે, હુઝ. પણ આવું ઉપરનું બે વસ્તુ સેમ છે, પરંતુ અહીંયા ઓબ્જેક્ટને બદલે શું છે, કરતા રહેલો છે, ક્રિયા કરનાર, કરતા રહેલો છે. તો અહીંયા શું આવશે, વુમ આવશે. શું કામ, એને ટેકનિકલી સમજવા જઈએ તો હું તમને સમજાવી શકું કે અહીં કરતા આવી ગયો એટલે કર્મ જ મૂકવાનું થાય, પરંતુ આપણે એટલી બધી લપમાં પડવાનું થતું નથી. ત્યારબાદ વ્યક્તિ પ્લસ બ્લેન્ક હોય, અને ત્યારબાદ એટલે કે બ્લેન્ક પૂરી થતાની સાથે ક્રિયાપદ આવતું હોય, તો શું આવશે, હુ આવશે. યાદ રાખો, બ્લેન્ક પછી ઓબ્જેક્ટ તો હુઝ, બ્લેન્ક પછી કરતા તો હુમ, અને ક્રિયાપદ તો હુ. હવે જોઈએ પૂછાયેલા પ્રશ્નો. તો પહેલો જ ક્વેશ્ચન છે, ધ ઓથર બ્લેન્ક બુક ઇઝ બીંગ રિલીઝડ ઇઝ માય ફ્રેન્ડ. લેખક જેની બુક છે એ રિલીઝ થઈ રહી છે તે મારો મિત્ર છે. હવે અહીંયા શું રહેલું છે, તો કે અહીંયા ઓબ્જેક્ટ રહેલો છે. ઓબ્જેક્ટ રહેલો હોય તો શું મૂકવાનું છે, તો કે ઓબ્જેક્ટ રહેલો હોય તો શું મૂકવાનું છે, હુઝ. જુઓ તો આમાં વુઝ ઓપ્શનમાં છે, તો કે હા, હુ, વુમ, વુઝ અને વિચ. તો આપણો જવાબ શું થઈ ગયો, વુઝ. ત્યારબાદ બીજું વાક્ય વાંચીએ, એટલે કે બીજો ક્વેશ્ચન જોઈએ. ધ મેન બ્લેન્ક ઇઝ સ્ટેન્ડિંગ નિયર ટ્રાફિક પોઈન્ટ ઇઝ અ પોલીસમેન. ટ્રાફિક પોઈન્ટની બાજુમાં ઉભેલો માણસ શું છે, પોલીસમેન છે. તો હવે અહીંયા શું છે, બ્લેન્ક પછી, અહીંયા તો જો માણસ જ છે એટલે કે વ્યક્તિ લક્ષી જ છે, બરાબર. એના પછી બ્લેન્ક છે, બ્લેન્ક પછી ક્રિયાપદ છે. તો ક્રિયાપદ હોય તો શું કરવાનું છે, આપણે જોયું હતું કે ક્રિયાપદ હોય તો શું મૂકવાનું છે, સોરી, અહીં યાદ રાખી લેજો, એટલે વારંવાર મારે અહીં ના આવવું પડે. હુઝ, હુમ અને હુ ક્યારે આવે છે, તો હવે જોઈ લઈએ કે અહીંયા સ્ટેન્ડિંગ ઇઝ સ્ટેન્ડિંગ એ શું છે, ક્રિયા છે, અને ક્રિયા હોય તો શું આવશે, હુ આવશે. ચાર ઓપ્શન છે એ વિચ, હુમ, હુઝ ને હુ, આ પ્રકારના તમને જોવા મળશે. નંબર થ્રી પર આઈ ડોન્ટ નો ધ મેન, તો પાછી વ્યક્તિની વાત આવી, અહીં કરતા અહીં આપી દીધો છે, એવું ના કરો તો કાંઈ વાંધો નહીં. અહીં શું આપી દીધો છે, તો કે ક્રિયાપદ આપી દીધું છે, અને ક્રિયાપદ આપ્યું હોય તો હમણાં આપણે જેમ ઉપર જોયું કે અહીં ક્રિયાપદ છે, અહીં ક્રિયાપદ છે, જવાબ શું થશે, હુ. આઈ ડોન્ટ નો ધ મેન હુ હેઝ વોન અ રેડ શર્ટ, જેણે લાલ શર્ટ પહેરેલો છે તે માણસને હું જાણતો નથી.
ત્યાર બાદ આગળ વધીએ. નંબર 4 ધ ડોક્ટર, અગેન આ વ્યક્તિ છે. ત્યાર બાદ શું છે? ક્રિયાપદ છે. અને ત્યાર બાદ શું છે? કર્તા આપેલો છે. જો કર્તા આપેલો હોય તો આપણે હમણાં કીધું એમ શું મૂકવાનું હતું? તો કે હુમ મૂકવાનું હતું. ઓપ્શન ક્યાં ક્યાં છે? તો કે વુઝ, વેન, હુમ અને હુ. અહીંયા જો ક્રિયાપદ હોત તો હુ આવત, પરંતુ અહીં કરતા આપી દીધો છે. જવાબ શું થશે? હુમ. તો ડોક્ટર હુમ શી કન્સલ્ટેડ ઇઝ માય કઝિન. તેણીએ જે ડોક્ટરને પાસે કન્સલ્ટિંગ કરાવ્યું તે મારો કઝિન છે. નંબર 5 ધ લોયર. અહીંયા ખાસ હું તમને શું કામ અહીંયા ધ્યાન રાખવા માટે કહું કે અહીંયા સ્થળ રિલેટેડ કે એવું કંઈ ના હોવું જોઈએ. ખાસ યાદ રાખજો, આગળ વ્યક્તિ જ હોવું જોઈએ, ત્યારબાદ બ્લેન્ક, અને ત્યારબાદ અગેન શું આપ્યું છે? અહીંયા કરતા આપેલો છે. આઈ કન્સલ્ટેડ ગેવ મી સમ યુઝફુલ એડવાઇઝ ધ લોયર. હુમ આઈ કન્સલ્ટેડ ગેવ મી સમ યુઝફુલ એડવાઇઝ. અહીંયા ગુજરાતી શું થાય છે એની સાથે નિસ્બત ના રાખો તો પણ કામમાં આવી જાય, એટલે કે તમારો માર્ક્સ આવી જાય, પરંતુ આગળ વ્યક્તિ હોવું જોઈએ, ક્રિયાપદ હોવું, સોરી બ્લેન્ક હોવી જોઈએ. અહીંયા ક્રિયાપદ છે, કર્તા છે કે ઓબ્જેક્ટ છે, એટલું જ ખાલી ધ્યાન રાખો, એટલે આમાં ક્યારેય માર્ક્સ કપાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટ એન્ડ સ્વીટ વિડીયો આપણે ઘણું બધું શીખવી જાય છે, પરંતુ આ શીખવવા માટે થઈ કંઈક જરૂરી છે. આ જરૂરી છે બેઝિક ઇંગ્લિશ ગ્રામર, અને બેઝિક ઇંગ્લિશ ગ્રામર માટે તમારે ઇઝી ઇંગ્લિશ ખરીદવાની છે, અને તમારી પાસે પૂછાયેલા પ્રશ્નોની આ જેવી રીતે મેં સમજાવ્યું એ જ રીતની સમજૂતી માટે થઈ અને માસ્ટર ઇંગ્લિશ MCQ ખરીદવાની છે, તો આપેલા નંબર પર અત્યારે જ સંપર્ક કરી લો, કારણ કે એક વખત રિફર થઈ જશે તો પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ આવશે. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમારા બધા મિત્રોને છે એ YouTube માંથી શેર કરી દેશો. આભાર મિત્રો.